नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय आंकड़ा शास्त्र अने भाग नंबर 2 अने तेमा प्रकरण नंबर 4 नाम छे लक्ष एटले के लिमिट। तो मित्रों आनी अंदर थी घणो बधुं बात करवामां आवेलो छे। 30% जे आपणे जे कोर्स घटाडेलो हतो एनी अंदरथी घणी बधी जे रकम जे काई दाखलाओ जे हता એ ઘણા બધા જે દાખલાઓ છે રદ કરેલા છે અને આજે આપણે ચર્ચા કરીશું એના ત્રણ સ્વરૂપ છે મિત્રો। સામીપ્ય સ્વરૂપ, માનાંત સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ। તો આ ત્રણ જે સ્વરૂપ છે સામીપ્ય, માનાંત અને અંતરાલ સ્વરૂપ। तो बोर्ड ऊपर आपणे तणे तण जे नाना दाखला पूछाय छे मित्रों एनी एना सूत्र आपेला छे जुओ। तो सामीप्य स्वरूप एटले एनो सूत्र एवुं छे के n કૌંસમાં a અને ડેલ્ટા, આ ડેલ્ટા ની નિશાની છે, આ સામીપ્ય સ્વરૂપ ગણાય। માનાંક સ્વરૂપમાં લખવું હોય તો માનાંકની આપણને ખબર છે વાત કે માનાંક એટલે બે ઉભા લીટા હોય અને એની વચ્ચેની જે કિંમત હોય એ માનાંકની અંદર હોય। x માઈનસ a લેસ ધેન ડેલ્ટા, આ સ્વરૂપ જે થયું એ માનાંક સ્વરૂપ થઈ ગયું મિત્રો। અને છેલ્લું છે આપણું અંતરાલ સ્વરૂપ, a માઈનસ ડેલ્ટા a प्लस डेल्टा। तो आ ત્રણ સૂત્રો મિત્રો યાદ રાખવા પડશે આપણે, જે નાના દાખલાની અંદર આ સૂત્ર બહુ જ ઉપયોગી અને મહત્વના ગણાય છે। તો ખાસ યાદ રાખજો તમને દાખલાની અંદર મિત્રો એક કોઈ પણ સ્વરૂપ આપેલું હશે, આ ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપ આપેલું હોય અને તમારે ત્રણ માંથી એક સ્વરૂપ આપેલું હશે, બાકીના જે બે સ્વરૂપ છે એને આધારે જે કંઈ તમને કીધું હોય એ આપણે ગણતરી કરવાની હોય। જેમ કે સામીપ્ય સ્વરૂપ આપેલું હોય તો માનાંક અને અંતરાલ સ્વરૂપ ની અંદર આપણે દાખલો ગણવાનો થાય। તેવી જ રીતે જો અંતરાલ સ્વરૂપ આપેલું હોય તો માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપમાં એને આપણે ફેરવવાના થાય। સ્વાધ્યાય તમારો 1.4 છે એની અંદરથી જે પ્રથમ જે ત્રણ દાખલા છે એટલે કે 12 દાખલા તમને મિત્રો આપેલા છે, એમાં પેલાની અંદર 4 છે, બીજામાં 4 છે, ત્રીજામાં પણ 4 છે, ટોટલ 12 દાખલા આપેલા છે। તો આ 12 દાખલા જે છે એ આ જે સૂત્ર જે આપણે અત્યારે સમજીએ છીએ સામીપ્ય, માનાંક અને અંતરાલ સ્વરૂપના દાખલા છે। હવે ખાસ યાદ રાખજો આ સૂત્ર પાપા ટૂંકમાં યાદ રાખવા પડશે તમારે, બરોબર, સાવ સહેલું છે, અઘરું નથી કાંઈ, બરોબર। તો આપણે સ્વાધ્યાય 1.4 સોરી 4.1 છે એના ત્રણ દાખલા છે એ આ રીતના દાખલા છે। તો એની અંદર આપણે જોઈએ તો સ્વાધ્યાયનું આપણું ઉદાહરણ છે, સોરી પાઠ્યપુસ્તકનું ઉદાહરણ પેજ નંબર 143 ઉપર જે પેલા બીજા અને ત્રીજા ત્રણ ઉદાહરણ છે આપણે જોવાના છે આજે, પહેલો ઉદાહરણ, બીજું ઉદાહરણ અને ત્રીજું ઉદાહરણ, બરોબર। આ ખાસ યાદ રાખજો આ સૂત્ર ત્રણ યાદ રાખવાના છે, પાકા કરવાના થાય છે અને એના આધારે 4.1 ના જે ત્રણ દાખલા
તમારે ગણવાના છે તો જોઈએ આપણે આ સૂત્ર લખી નાખ્યા પછી હવે આપણો પહેલું જે ઉદાહરણ છે પાઠ્યપુસ્તકની અંદર એટલે કે ભાગ બીજો આંકડાશાસ્ત્ર અને ભાગ બીજો અને પેજ નંબર 143 જો હવે એની અંદર એવું લખ્યું છે મિત્રો કે ઉદાહરણ પહેલું છે પેજ નંબર 143 ઉપર આપેલું છે ક્યાં પાના ઉપર આવ્યું છે 143 હવે તમને એમાં એવું કીધું છે જુઓ કે n પછી લખ્યું છે કૌંસમાં 5 અને 0.2 તો આપણને તરત જ ખ્યાલ આવી ગયો મિત્રો ખબર પડી જવી જોઈએ કે આ સામેત્ય સ્વરૂપ છે શું કામ કારણ કે આપણને ખબર છે દાખલાની અંદર જ્યારે n આપ્યું હોય એ સામેત્ય હોય અને સાથે સાથે સમય લખ્યું હશે જો એમાં લખ્યું છે કે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં એને દર્શાવો માનાંક અને અંતરાલ સ્વરૂપમાં એને દર્શાવવાનું છે એટલે કે ફેરફાર કરવાનો છે તો મિત્રો હવે જુઓ હવે આપણે સૂત્ર કેવું છે સામીપ્યનું સામીપ્ય સ્વરૂપ સામીપ્યનું સૂત્ર આવું છે n a એટલે કે n કૌંસમાં 1 અને ડેલ્ટા આવું સૂત્ર તમને આપેલું છે તો આ બંને કિંમતોને આપણે સરખાવીએ જેથી આપણે લખી શકીએ કે તેથી a બરાબર શું થાય મિત્રો શું થાય 5 ડેલ્ટા બરાબર શું થાય 0.2 સાવ સહેલું છે બરોબર આપણે હંમેશા a અને ડેલ્ટા ની કિંમત જોઈ આ બે વસ્તુ આપણે અંદર હોય ગમે ગમે સ્વરૂપમાં આપણે ફેરવી શકીએ તો મિત્રો આ તમને સામાન્ય સ્વરૂપ આપેલું છે ચાલો હવે શેમાં કન્વર્ટ કરવાનું છે શેમાં ફેરવવાનું છે તો દાખલામાં આપેલું છે જુઓ અંતરાલ અને માનાંક સ્વરૂપ આપણે લખીએ છીએ કે માનાંક સ્વરૂપ કઈ સ્વરૂપ માનાંક સ્વરૂપ રેડી બરાબર એની સાથે મૂકી દો માનાંક સ્વરૂપનું સૂત્ર મૂકી દો માનાંક ની અંદર x - 1 લેસ ધેન ડેલ્ટા ચાલો તો x - a સોરી એક ની ક્રિયા છે a માનાંક ત્યાં કોઈ કિંમત હોય નહીં એ ની કિંમત આપણી પાસે છે હા છે ને ડેલ્ટા ની કિંમત છે છે ને બસ સીધું આની અંદર આપણે મૂકી દેવાનું x - 5 લેસ ધેન 0.2 બસ આ જવાબ આવી ગયો આ માનક સ્વરૂપે આપણે દર્શાવી દીધું એને બરાબર હવે જોઈએ આપણે અંતરાલ સ્વરૂપ અંતરાલ સ્વરૂપ બરાબર તમને દાખલામાં કીધેલું છે અંતરાલ સ્વરૂપનું સૂત્ર શું છે a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા આવું લખ્યું છે હવે આપણે કિંમત મૂકવાની છે સૂત્રની અંદર તો a બરાબર શું થાય a ની કિંમત કેટલી છે આના આધારે 5 માઇનસ 0.2 અને 5 પ્લસ 0.2 ચાલો હવે અંતરાલ અંતરાલ એટલે બે કિંમત વચ્ચેનો અંતર સમજાય બે વાસ્તવિક સંખ્યા જે હોય બરોબર એના વચ્ચેનો અંતર વાસ્તવિક સંખ્યા એટલે આ આ વચ્ચેનો અંતર તો 5 માંથી 0.2 બાદ કરી દો મિત્રો એટલે જવાબ શું આવશે 4.8 શું આવે 5 માંથી 0.2 બાદ કરી એટલે 4.8 અને 5 માં 0.2 પ્લસ કરી આપણે 5.2 બરોબર તો આ તમારો દાખલો થઈ ગયો બરોબર આ ઇન્વર્સ કરવાનું છે આવા તમને એક અથવા બે માર્કની અંદર આવા મિત્રો પૂછાય પણ ખાસ યાદ રાખજો સામેપ્ય સ્વરૂપ માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપનું જે સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું બરોબર આ પ્રથમ દાખલો પ્રથમ ઉદાહરણ છે
चुम्मालीस पेज नंबर 144 बराबर एनी अंदर तुमने आपेलू छे जो उदाहरण नंबर 2 અને પેજ નંબર 144 ઉદાહરણ બીજું પેજ નંબર 144 ચાલો હવે શું કીધું છે મને કીધું કે 3 નું હું લખું છું રકમ 3 નું 0.001 3 નું 001 સામીપ્ય અમે સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં કહેવું ચાલો હવે કેમાં કહેવાનું છે માનાંક અને અંતરાલ તો આપણને ખબર પડી જ જાય ઓલરેડી આ સામીપ્ય છે બરોબર હવે આમાં તમે કેમ નક્કી કરી શકો મિત્રો કે અહીં એ શું છે डेल्टा શું છે બરાબર અહીંયા સુધી છે આ સામીપ્યની વાત થઈ ગઈ સેમા કન્વર્ટ કરવાનું છે માના અને અંતરાલમાં મિત્રો માના અને અંતરાલની અંદર એને આપણે ફેરવવાનું છે તો ખાસ યાદ રાખજો આ સામીપ્યની અંદર તો આવું લખેલું છે 3 નું શું લખ્યું છે 3 નું આ અચળ ગણાય 3 નું 0.001 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો તો યાદ રાખો મિત્રો ખાસ ફરીથી રિપીટ કરું છું જો 3 નું બરાબર અહીંયા 3 ની જગ્યાએ હું 10 લખી નાખું 3 ની જગ્યાએ 7 લખી નાખું 3 ની જગ્યાએ 6 લખી નાખું અને અહીં ફેરવી નાખું 0.007 0.018 0.007 0.056 બરોબર તો અહીંયા યાદ રાખવાનું નું પહેલાનું જે છે યાદ રાખો નું પહેલાનું જે રકમ છે એ શું થાય આપણું એમ ફરતું થશે જવાબ ના ભાગો કે અહીં લખી નાખો એ બરાબર 3 અને નું પછીની જે કિંમત છે મિત્રો નું પછીની કિંમત જે છે એ આપણું શું મળશે ડેલ્ટા 0.001 તો આપણે મિત્રો આ બે જોયા રેડી સોરી આ એ ને એ પ્રિય થાસ્તુતા છે કે રેડી તો એ અને ડેલ્ટા જોઈ છે બરાબર સામીપ્ય સ્વરૂપ છે તો બે કિંમતો હોય એટલે આપણે બરાબર જે સ્વરૂપમાં આપી હોય એટલે બીજા બે સ્વરૂપમાં આપણે ગોતી શકીએ તો જો મિત્રો અહીં આપણે કયા સ્વરૂપમાં લેવાનું છે માનાંક સ્વરૂપ પહેલું માનાંક સ્વરૂપ બરાબર સૂત્ર મૂકી દો x - a લેસ ધેન ડેલ્ટા x ના x a બરાબર કેટલા લખશો 3 લેસ ધેન ની નિશાની ડેલ્ટા બરાબર 0.001 તો આ જવાબ આવી ગયો મિત્રો આપણો એવી રીતે અંતરાલ સ્વરૂપમાં અંતરાલ સ્વરૂપ પણ મિત્રો ખાસ યાદ રાખજો સૂત્ર આવશે તો આવશે a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા ચલો a બરાબર શું છે 3 માઈનસ 0.001 3 પ્લસ કરો એટલે ઉપર માઈનસ એટલે પ્લસ 0.01 ચલો હવે અહીં લખી નાખીએ 3.001 શું આવશે 3.001 અને બીજું શું લખશું 3 પોઈન્ટ સોરી 3 માંથી સોરી આને માઈનસ કરશું એટલે 3 માંથી 0.001 બાદ કરીએ એટલે લખવાનું 2.0 2.999 રેડી તો 3 માંથી 0.00 એક બાદ કરી નાખો એટલે 2.999 મળે બરાબર અને આપણને મોડની પરીક્ષામાં કેલ્ક્યુલેટર રાખવાની છૂટ હોય મિત્રો બરાબર તો કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણી નાખીશું
અને અહીંયા આપણે લઈએ બીજા બીજો છે 3 + 0.0 એટલે 3.001 નરી આ બીજો આપણે મળ્યો તો આ રીતે આપણો જે બીજો ઉદાહરણ છે મિત્રો કે સામીપ્ય મે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં આપણે મેળવેલું છે નુ પહેલાની કિંમત છે નુ પહેલાની કિંમત થી આપણે એ થાય મિત્રો આવા દાખલામાં નુ પછીની જે કિંમત છે જે તમને આપેલી હશે એ ડેલ્ટા હશે રેડી તો એ સામીપ્ય સ્વરૂપ છે એને માનાંક અને અંતરાલમાં લઈ જવાનું છે બસ આ દાખલો આપણો પૂર્ણ થઈ ગયો છે રેડી ઉદાહરણ ત્રીજું ઉદાહરણ નંબર 3 જો એની અંદર શું કીધું છે તમને આવું લખ્યું છે કે માનાંક સ્વરૂપે આપ્યું છે અને સામીપ્ય અંતરાલમાં લઈ જવાનું છે જો માનાંકમાં આપેલું છે મિત્રો અને સામીપ્ય અને અંતરાલમાં લઈ જવાનું છે રેડી આપો આ એક જે દાખલો છે ઉદાહરણ 3 શું લખ્યું છે કે x + 1 લેસ ધેન 0.5 0.5 તો આ માનાંક સ્વરૂપ છે મિત્રો એને શેમાં કન્વર્ટ કરવાનું છે મે સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં લઈ જવાનું ચાલો તો આપણું માનાંક સ્વરૂપનું પેલા સૂત્ર મૂકી દેવાનો જવાબ ના ભાગ રૂપે કે માનાંક સ્વરૂપ બરાબર x - a લેસ ધેન ડેલ્ટા જો બરાબર હવે જો જો નિશાની કેવી છે અહીંયા પ્લસ છે બરાબર પ્લસ 1 છે ને તો માનાંકની બહાર નીકળે કોઈ પણ કિંમત તો નિશાની ફરી જાય પ્લસ તો માઈનસ થાય માઈનસ તો પ્લસ થઈ જાય તેથી આપણે લખી શકીએ મિત્રો બરાબર પ્લસ ની નિશાની બરાબર માઈનસ આનું સૂત્ર પ્રમાણે એટલે પ્લસ 1 છે જો આ આમ થાય કાયદો છે રેડી બરાબર ડેલ્ટા ની નિશાની 0.5 તેથી આપણે લખી શકીએ મતલબ અને બહાર કાઢીએ પ્લસ માઈનસ શું થાય માઈનસ થશે તેથી a બરાબર શું આવશે જો આ પ્લસ છે આ આ પ્લસ છે ને માઈનસ છે માઈનસ પ્લસ શું થશે માઈનસ એટલે a ની કિંમત શું થાય 1 થશે અને ઓલી ખબર પડી જાય આ પ્લસ હોય આ 1 છે માનાંક ની બહાર નીકળે એટલે માઈનસ થઈ જાય રેડી બરાબર અને માઈનસ હોય તો a ની કિંમત કેટલી રહેવાની છે માઈનસ માઈનસ શું થાય પ્લસ થઈ જાય ડેલ્ટા બરાબર શું થશે મિત્રો અહીં ડેલ્ટા બરાબર 0.5 તો આ રીતે આપણે કિંમત મળી ગઈ ક્લિયર આ માનાંકમાંથી a અને ડેલ્ટા ની કિંમત આપણે મેળવી છે પ્લસ હતા તો એ માઈનસ થઈ ગયા માઈનસ શું હોય પ્લસ થાય તો કઈ કરશે નહીં ચલો હવે સામીપ્ય સ્વરૂપમાં એને લઈ જવાનું સામીપ્ય સ્વરૂપ હવે એને લખવાનું કઈ રીતે ક્લિયર એ અને ડેલ્ટા એમ ના એ એ બરાબર શું થશે માઇનસ એ ડેલ્ટા બરાબર 0.5 લ્યો આ થઈ ગયું સામીપ્ય સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ કે અંતરાલ સ્વરૂપ ચાલો a બરાબર શું છે માઈનસ a માઈનસ a માઈનસ ની નિશાની ડેલ્ટા બરાબર 0.5 બીજું માઈનસ a પ્લસ 0.5 તો માઈનસ a અને માઈનસ a એટલે પ્લસ થશે બરાબર અને મોટા પદ ની નિશાની માઈનસ 1.5 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે 1 અને 0.5 એટલે શું આવ્યા જવાબ સરવાળો કરીએ તો 1.5 થી આપણ નિશાની મોટા પદની નિશાની આવે મિત્રો 1.5
અને બીજું છે -1 + 0.1 આવ્યું છે બરોબર એટલે અહીંયા આપણે વાત કરીએ પ્લસ માઈનસ શું થાય -5 તો એકમાંથી પોઈન્ટ બાદ વાત કરીએ 0.5 0.5 અને એબી માઈનસ મોટા પદની નિશાની પ્લસ માઈનસ માઈનસ જે રકમ હોય ને એની વાત કરીએ એકમાંથી અડધો બાદ કરીએ તો માઈનસ એટલે એકમાંથી અડધો બાદ કરીએ અડધો એટલે પણ નિશાની માઈનસ થી મૂકવાની મોટા પદની એવી રીતે અહીંયા શું કર્યું હતું માઈનસ માઈનસ પ્લસ થયા હતા એટલે કે 1.5 એટલે 1.5 મોટા પદની નિશાની કાંતા સ્વરૂપ થઈ ગયું બરાબર આ રીતે તમારા સ્વાધ્યાય 4.1 ની અંદર જે ત્રણ દાખલા આપેલા છે પ્રથમ એ ત્રણ દાખલા ની અંદર ટોટલ 12 દાખલા છે કેટલા 12 એટલે એક ની અંદર 4 દાખલા છે ટોટલ 12 દાખલા થશે મિત્રો એ તમારે ગણવાના છે બરોબર ગ્રહકારીમાં તો આજે આપણે જે લક્ષનું ચેપ્ટર હતું એની અંદર જે એક એક માર્કના અને મગજ પાછળના જે દાખલાઓ આવતા એના વિશે આજે આપણે ચર્ચા કરીએ અભ્યાસ કર્યો બરોબર તમારે લેસનની અંદર લેસનમાં સ્વાધ્યાય 4.1 ના દાખલા નંબર 1, 2 અને 3 ગણવાના છે જેવી આ તમારું લેસન થયું હોમવર્ક થઈ ગયું બરોબર હવે પછીના જે પીરિયડ આવશે લેક્ચર આવશે એના વિશે એના પછી આગળની જે ચર્ચા કરીશું બરોબર આજે આપણે આ લેક્ચર્સ આ વિડિયો અને આ પીરિયડ આપણે પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત